આજે શીતળા સાતમનો પવિત્ર તહેવાર હોવાથી અરવલ્લી જિલ્લાની બહેનો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મોડાસાના ઉધારી માતાના મંદિર તથા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં અને અન્ય જ્યાં પીપળાના પૂજન થતા હોય તેવી જગ્યાએ બ્રાહ્મણો દ્વારા શીતળા સાતમના દિવસે શીતળા માતાની માટીની મૂર્તિની પૂજા કરાવવામાં આવે છે અને આ દિવસે બ્રાહ્મણો સીધું સામાન અર્પણ કરે છે અને શીતળા માતાની પૂજા કરે છે. આ રીતે તેઓ આ તહેવારની ઉજવણી કરતા હોય છે. જ્યારે શીતળા સાતમ એટલે તેનો મહિમા, એટલે શ્રી રાંધણ ચટનું બનાવેલું ઠંડુ ખાવાનું શીતળા સાતમના દિવસે ખાવામાં આવે છે. આ દિવસે ચૂડો સળગાવો નહીં તેવી માન્યતા છે. જ્યારે મોડાસામાં ઠેર ઠેર મંદિરોમાં મહિલાઓ દ્વારા મૂર્તિની પૂજા કરવા ઉમટી પડી હતી અને ધન ધાન્ય સંતાનના સભ્ય પ્રાપ્ત થાય તે માટે માન્યતાઓ માની હતી. આ તહેવારની ઉજવણી પાછળ એક રોમાંચ દંતકથા છે. એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ સાસુને નાની વહુને રાંધવા બેસાડી હતી અને ખોડિયામાં સૂતો દીકરો રડવા લાગ્યો. આ બધું કામ પડતું મૂકી વહુ આ છોકરાને લઈ આડાપડખે થઈ અને થાકના કારણે જોતજોતામાં ઊંઘી ગઈ હતી અને આખી રાત ચૂલો સળગતો રહ્યો હતો. ત્યારે બાદ શીતળા માતા મધરાતે ફરવા નીકળ્યા અને ફરતા માતાજીએ ઘરના ચૂડામાં આળોટવા લાગ્યા એટલે માતાજીનું આખું શરીર દાજી દેતા ક્રોધે ભરાયેલા માતાજીએ વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર દાજ્યું તેવું તારું પેટ દાજજો. ત્યારબાદ નાની વહુ ચોધાર આંસુડે રડવા લાગ્યા અને બાળકને ટોપલામાં મૂકી નાની વહુ ચાલી નીકળ્યા. રસ્તામાં બે તલાવડી જોવા મળી. આ પણ રસ્તામાં તલાવડી છલોછલ ભરેલી હતી પણ આ તળાવનું પાણી પશુ પક્ષી કે કોઈ પણ જીવ પીવે તો મૃત્યુ પામતું હતું. આ જોઈ નાની વહુને તલાવડી બોલી, તું ક્યાં જાય છે? નાની વહુ કે શીતળા માતા પાસે શ્રાપનું નિવારણ કરવા. માતાના ક્રોધથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે અને સજીવન કરવા ત્યાંથી આગળ જતા એક દોશી બોરના ઝાડ નીચે ખુલ્લા વાળ કરી ખંજવાળતા હોય છે ત્યારે નાની વહુને માથું ખંજવાળી આપવાનું કહેતા નાની વહુને તેના માથામાં ખંજવાળી ઠંડક કરી આપતા શીતળા માતા પ્રગટ થયા અને તેના દીકરાને સજીવન કર્યો હતો. ત્યારથી સ્ત્રીઓ દ્વારા પોતાના દીકરા તથા પરિવાર માટે સાતમના વ્રતની ઉજવણી કરવામાં આવે છે. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, અરવલ્લી.